વડોદરા જેલ સત્તાવાળાઓની બેદરકારી કે માનવતા વિહીન વહીવટનો અમદાવાદના 70 વર્ષીય વૃદ્ધને આજે અનુભવ થયો હતો. હાલ કોરોના વાયરસની સ્થિતિના સંજોગોમાં જેલમાં રહેલા કેદીઓને મુક્ત કરવા અંગેની કામગીરી અંતર્ગત વડોદરા સેન્ટ્રલ જેલ તંત્ર દ્વારા અમદાવાદના હીરાપુર ગામના વૃદ્ધને ફોન કરીને જણાવાયું હતું કે તેઓ રૂપિયા 500 ભરીને જેલમાં રહેલા તેમના ભત્રીજાને લઈ જાય, જેને પગલે આજરોજ વૃદ્ધ સાયકલ લઈને વડોદરા પહોંચ્યા હતા. જો કે જેલ સત્તાવાળાઓએ ઓર્ડર કેન્સલ થઈ ગયો હોવાથી હવે ભત્રીજાને છોડાશે નહીં તેવો ઉડાઉ જવાબ આપતા વૃદ્ધ અટવાયા હતા. અમદાવાદના હીરાપુર ગામના રહેવાસી રામાભાઈ પંચાલે ભત્રીજા સંજય પંચાલને પુત્રની જેમ ઉછેર્યો હતો. ફેબ્રિકેશનની કામગીરી કરતા રામાભાઈનો ભત્રીજો સંજય ટાયરના વ્યવસાય સાથે સંકળાયેલો હતો અને 4 ચોરીના ટાયર ખરીદવાના મામલે તેની પોલીસે ધરપકડ કર્યા બાદ છેલ્લા 3 મહિનાથી સંજય વડોદરા સેન્ટ્રલ જેલનો કેદી છે. બીજી તરફ સંજયની પત્નીએ ગૃહત્યાગ કરતા હાલ તેના 2 નાના બાળકોનો ઉછેર વૃદ્ધ કાકા રામાભાઈ કરી રહ્યા છે. હાલમાં કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિને અનુલક્ષીને જેલમાં રહેલા કેદીઓને મુક્ત કરવા અંગે આદેશ કરાયા હતા, જેને પગલે 3 દિવસ અગાઉ વડોદરા સેન્ટ્રલ જેલ તંત્ર દ્વારા ફોન કરીને રામાભાઈને જણાવ્યું હતું કે રૂપિયા 500 ભરીને તેઓ સંજયને છોડાવી જાય. જો કે તે વખતે નાણાંની અછત હોવાથી રામાભાઈ વડોદરા આવી શક્યા ન હતા. આ અગાઉ પણ તેમને જેલ તંત્ર દ્વારા 1-2 કોલ કરાયા હતા. ટીવી પાડોશીને ત્યાં ગીરવે મૂકી રામાભાઈએ રૂપિયા 1,000ની વ્યવસ્થા કરી હતી. દરમિયાન આજે વહેલી સવારે 5 વાગે જેલ તંત્ર દ્વારા રામાભાઈને કોલ કરાયો હતો. વડોદરા પહોંચવા માટે અન્ય કોઈ સગવડ ન હોવાથી આશરે 70 વર્ષીય રામાભાઈ પંચાલ આજે સવારે 7 વાગે સાયકલ પર વડોદરા આવવા નીકળ્યા હતા. રસ્તામાં અનેક પોલીસ અધિકારીઓ કર્મચારીઓએ તેમને ચા નાસ્તા સહિતની સહાય કરી હતી. સાંજે 4 વાગ્યાના અરસામાં રામાભાઈ વડોદરા સેન્ટ્રલ જેલ પહોંચ્યા હતા, જ્યાં તેમને પૂછપરછ કરતા જેલ તંત્ર દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હતો કે તમે આટલા દિવસ ના આવ્યા, હવે ઓર્ડર કેન્સલ થઈ ગયો છે. આવો જવાબ સાંભળીને રામાભાઈ અચંબામાં મુકાઈ ગયા હતા. સંજયને ક્યારે છોડવામાં આવશે તે અંગે જેલ તંત્ર દ્વારા કોઈ જ ચોક્કસ માહિતી આપવામાં ન આવતા રામાભાઈ આઉઢવમાં મુકાઈ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં રહેવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી અને સંજયને જેલમાંથી ક્યારે મુક્ત કરાશે તે અંગે કોઈ જાણકારી ન હોવાથી વૃદ્ધે સાયકલ પર પરત અમદાવાદ જવાની વિચારણા કરી હતી. કાકા, તમે ક્યાંથી આવ્યા અને ક્યાં છો હમણાં અને શા માટે આવ્યા? સાહેબ, હું અમદાવાદથી આવ્યો અને મધ્યમ જેલ જેલ અમારા છોકરાને છોડાવવા આવ્યો અને મધ્યમ જેલમાંથી ફોન આવ્યો હતો. ક્યારે ફોન આવ્યો? પરમ દિવસ આવ્યો, આજે આવ્યો હતો, અલૌકિક બંધ થઈ ગયું. પરમ દિવસ આવ્યો, ચોથા દિવસે આવ્યો, 5મા દિવસે આવ્યો. તમે કે 500 રૂપિયા લઈને આવો, પછી તમારા છોકરાને છોડી દી. બરાબર સાહેબ, હું ટીવી ઘીરે મૂકીને આવ્યો, 1,000 રૂપિયા લઈને આવ્યો અને અહીંયા મને શું કહે છે કે એ દિવસે કેમ ના આવ્યા? કે હવે એ દિવસે ઘરની બહાર કોઈ આવવા દેતું નથી. એટલે સાહેબ શું કરવું? એટલે જ્યારે થોડી હલનચલન થયું ને, એટલે સાહેબ હું પાડોશીને ત્યાં ટીવી ધીરે મૂકી 1,000 રૂપિયા લાવ્યો અને અહીં મધ્યમ જેલે હું આવ્યો. પૈસા લઈને આવ્યો એટલે સાહેબ આ કે તમે તે દિવસે આવું છે, તે દિવસે મારે હતા નહીં પૈસા, કેવી રીતે આવું? તમે કેટલા વાગે અમદાવાદથી નીકળ્યા? સવારે સાહેબ 5-8 વાગે નીકળ્યો હતો. અને અહીંયા કેટલા વાગે પહોંચ્યા વડોદરા? 4 વાગે પહોંચ્યો સાહેબ. અને અંદરથી જેલમાં તમે પહોંચ્યા ત્યારે શું કહેવામાં આવ્યું તમને? એમ કે તે દિવસે આવું છે ને, પરમ દિવસે તમારે આવું છે. આજે આજના માણસો છોડી દીધા, હવે જ્યારે હુકમ થાય ત્યારે છોડીશ. કે કોઈ ઓર્ડર કેન્સલ થઈ ગયો હોય એવું કંઈ? એમ કે કેન્સલ થઈ ગયો, મામલતદારે કેન્સલ કરી દીધો. તમારો છોકરો કયા ગુનામાં અહીંયા છે? અહીં ટાયરની દુકાન હતી ને, એમાં કોઈ ચોરીનો માલ ટાયર આપી ગયા, ચાર ટાયર. હા, એ ટાયરે ગયા ને પૈસા ગયા. બરાબર, એટલે ચોરીને આવીને સજા થઈ ગઈ છે? ના, 3 મહિના થઈ ગયા, હવે કઈ રજા આપવાની છે. સજા થઈ છે કોર્ટમાંથી એને? ના બધા, 3 મહિના થયા, બીજી કોર્ટની સજા નહીં. શું નામ તમારું? રામાભાઈ કરસનદાસ પંચાલ. હવે તમે આ ધારોગ અત્યારે નહીં છોડે તો હવે શું કરશો? તમે આ સાયકલ લઈને આવ્યા છો તો? સાહેબ, મારે સાયકલ લઈને પાછું જવું પડશે નિરાશથી. હવે જબરજસ્તી તો મારે કહેવાય નહીં કે સાહેબ છોડો. બરાબર, હવે મારે પાછું જવું પડશે. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.